धोरण चार अंग्रेजी मा यूनिट फाइव हियर वी आर डांसिंग लेके चालो आपणे डांस करिए डांस एटले नृत्य એમાં એક્ટિવિટી એઇટ જો એક્ટિવિટી એઇટ માં શું છે હુ ઇઝ ડુઈંગ વોટ થી રમત રમો એટલે કે એક રમત છે પાંચ પાંચ મિત્રના જૂથ બનાવો પાંચ પાંચ મિત્રના શું કરવાના જૂથ બનાવવાના છે બરાબર પાંચ મિત્રો એક બાજુ એક બાજુ બીજા પાંચ મિત્રો એમ એક જૂથ વર્ગની સમક્ષ આવશે જૂથના બધા સભ્ય જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે અભિનય કરવાનો છે બરાબર કઈ કઈ ક્રિયાઓ છે તે તે તો ક્યારે શક્ય બને શાળામાં હોય ત્યારે પણ શક્ય બને પ્રવૃત્તિ ક્યારે તમે ઘરે તમારા મિત્રો સાથે કરો ત્યારે અને બધાએ કરવાની બરાબર ને ચલો હવે જુઓ કરીમ ઇઝ ડાન્સિંગ એટલે કે કરીમ છે તે નૃત્ય કરે છે ડાન્સ એટલે કે નાચવું નૃત્ય કરવું ડાન્સિંગ એટલે કે નૃત્ય નાચે છે તો કરીમ નાચે છે તો એવી ક્રિયા કરવાની છે નાચવાની બરાબર ને ડાન્સ કરવાની નેન્સી ઇઝ રીડિંગ રીડિંગ એટલે કે વાંચવું રીડ એટલે વાંચવું એટલે કે રીડિંગ એટલે કે વાંચે છે આઈએનજી લગાવે બરાબર ને હવે નેન્સી ઇઝ રીડિંગ એટલે કે નેન્સી વાંચે છે તો તે ક્રિયા કરવાની છે પછી છે સ્વપ્નિલ ઇઝ સિંગિંગ એટલે કે સ્વપ્નિલ છે તે શું કરે છે ગાવાની ક્રિયા કરે છે એટલે કે એવી ક્રિયા કરવાની છે પછી મનીષા ઇઝ સ્વિમિંગ સ્વિમ એટલે તરવું એટલે મનીષા છે તે શું કરે છે તરે છે જસ્સી ઇઝ રનિંગ રન એટલે દોડવું રનિંગ એટલે કે દોડે છે એટલે કે જસ્સી છે તે દોડે છે બરાબર તો આ રીતે બીજા પણ વાક્ય આપણે બનાવી શકીએ છીએ કયા કયા તો કોઈ બી નામ લેવાનું બરાબર અલગ અલગ નામ વડે તે વાક્ય આપણે બનાવી શકીએ છીએ બરાબર ને તો જુઓ સિટિંગ છે સ્ટેન્ડિંગ છે વોકિંગ છે લાફિંગ છે તો આ બધી ક્રિયાઓ વડે આપણે અમુક નામને શું કરવાનું છે આગળ લાવીને આપણે વાક્ય બનાવવાનું છે અને તે ક્રિયા કરવાની છે બરાબર હવે છે એક્ટિવિટી નાઇન જુઓ એક્ટિવિટી નાઇન હવે એક્ટિવિટી નાઇનમાં તમે પોતાનું પાઠ્યપુસ્તક અંગ્રેજીનું ખુલ્લું રાખવાનું એમાં તમે જોઈ શકો છો ચિત્ર આપેલું છે જુઓ અલગ અલગ જે ચિત્ર છે જે કામ કરી રહ્યા છે તો તમને દેખાય છે જુઓ ચિત્રમાં એમાં અલગ અલગ નામ આપેલા છે સોહના છે પછી છે જોન છે મિસ્ટર લકડાવાલા છે બરાબર ને તો આ બધા નામ આપેલા છે તે શું શું કાર્ય કરે છે તેના વિશે હવે પહેલા છે આઈ એમ તો પહેલો શબ્દ આપણને આવડવો જોઈએ આઈ એટલે હું બરાબર અને એમ એટલે છું બરાબર હવે આગળ શું છે આઈ હેવ અ બ્રશ હેવ એટલે કે ની પાસે હોવું બરાબર ને બ્રશ એટલે પીછી પછી છે આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ વોલ એટલે દીવાલ પેઇન્ટ એટલે રંગવું વોલ એટલે દીવાલ બરાબર ને હવે જો પેઇન્ટ પેઇન્ટ એટલે રંગવું પી એ આઈ એન ટી પેઇન્ટ પેઇન્ટ એટલે રંગવું પેઇન્ટ એટલે રંગે છે બરાબર ને કાર્ય કરે છે હવે પછી આગળ છે જુઓ પછી બીજા એમાં આવતા શબ્દો લેડર લેડર એટલે શું આવે સીડી શું કહેવાય સીડી લેડર એલ એ ડબલ ડી ઈ આર લેડર એટલે સીડી બરાબર પછી આગળ હેમર હેમર એટલે હથોડી શું આવે હથોડી અને સો એટલે કરવત સો સો એટલે કરવત અને હેમર
HAMMER HAMMER हैमर એટલે હથોડી બરાબર હવે આગળ આમાં આવતા બધા સ્પેલિંગો છે ફિક્સિંગ નેઇલ નેઇલ એટલે ખીલો શું કહેવાય નેઇલ એટલે ખીલો પછી છે બીજા બ્રિક્સ બ્રિક્સ એટલે ઈટો બરાબર ને પછી છે ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે મિત્ર કે તમે જાણતા હશો બરાબર હવે આપણે આ સ્પેલિંગોના આધારે આપણે જે અંદર આપેલા છે વાક્યો તેને શું કરવાનું છે વાંચવાનું છે અને તેનું ગુજરાતી કરવાનું છે જુઓ હું તમને એક એક શબ્દ સમજાવીશ હેલો હેલો એટલે કેમ છો આઈ એમ સોહના આઈ એટલે હું એમ એટલે છું એટલે કે હું સોહના છું આઈ હેવ અ બ્રશ હેવ એટલે કે ની પાસે હોવું એટલે કે બ્રશ એટલે પીછી તો કે મારી પાસે પીછી છે પછી જુઓ આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ પીછી થી શું કરાય રંગ કરાય ને હા વોલ એટલે કે દીવાલ એટલે કે હું દીવાલ ને રંગ કરી રહી છું હાય માય નેમ ઇઝ જોન એટલે કે હાય મારું નામ જોન છે આઈ એમ ઓન અ લેડર ઓન એટલે ઉપર લેડર એટલે સીડી એટલે કે હું સીડી ઉપર ઉભો છું આઈ એમ ફિક્સિંગ અ બલ્બ ફિક્સિંગ અ બલ્બ ફિક્સ એટલે કે નાખવું અને બલ્બ બલ્બ એટલે બલ્બ એટલે કે હું બલ્બ નાખી રહ્યો છું સીડી ઉપર ચડીને શું કરી રહ્યો છે તે ચિત્રમાં તમે જોઈ શકો છો શું કરે છે બલ્બ નાખી રહ્યો છે આઈ એમ મિસ્ટર લકડાવાલા એટલે કે હું મિસ્ટર લાકડાવાળા છું આઈ હેવ અ સો એન્ડ હેમર એટલે કે મારી પાસે સો એટલે કરવત અને હેમર એટલે હથોડી તો કે મારી પાસે કરવત અને હથોડી છે આઈ એમ ફિક્સિંગ અ નેઇલ એટલે કે હું ખીલો નાખી રહ્યો છું આઈ એમ મેકિંગ ધ ડોર મેક એટલે બનાવવું ડોર એટલે દરવાજો એટલે કે હું દરવાજો બનાવી રહ્યો છું પછી આગળ નમસ્તે આઈ એમ વિનોદ એટલે કે નમસ્તે હું વિનોદ છું આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ હવે બ્રિક્સ એટલે ઈટ એટલે કે હું ઈટ મૂકી રહ્યો છું આગળ આઈ એમ હેલ્પિંગ જોન હેલ્પ એટલે કે મદદ કરવી એટલે કે હું જોનને મદદ કરી રહ્યો છું આઈ એમ હિઝ ફ્રેન્ડ હિઝ એટલે કે આપણે બધા એમ એટલે કે હિઝ એટલે કે અમે બંને શું છીએ મિત્ર છીએ આઈ એમ હોલ્ડિંગ ધ લેડર હોલ્ડિંગ લેડર એટલે કે પોતે હોલ્ડ એટલે પકડવું એટલે કે હું સીડી પકડીને ઉભો રહ્યો છું માય નેમ ઇઝ જય કોણ હતું એનો મિત્ર જય તો કે મારું નામ જય છે બરાબર ને તો તમારે પણ પાઠ વાંચવાનું બરાબર હવે આગળ છે એક્ટિવિટી 10 જો એક્ટિવિટી 10 માં એક્ટિવિટી 10 હવે એક્ટિવિટી 10 માં શું છે તો જુઓ એક્ટિવિટી 10 માં જૂથમાં કાર્ય કરો આપેલા શબ્દો તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો બરાબર ને તો એમાં શું કરવાનું છે આપણે નામ લખવાના છે તો પહેલા છે કલર કલર એટલે રંગ બરાબર ને તો સી ઓ એલ ઓ યુ આર કલર એટલે રંગ તો હવે અલગ અલગ નામ આપેલા છે પહેલા છે રેડ તો રેડ કલરની વસ્તુઓ કઈ કઈ છે આપણી આજુબાજુ તો તેના વિશે તો જુઓ રેડમાં પેન્સિલ પછી એપલ અને રીબન બરાબર ને પછી ઓરેન્જ ઓરેન્જમાં કેપ ઓરેન્જ અને ઇરેઝર ઇરેઝર એટલે રબર પછી યલોમાં બનાના સનફ્લાવર અને કંપાસ બોક્સ પછી ગ્રીન તેમાં ગ્રાસ ગ્રાસ એટલે ઘાસ વિન્ડો વિન્ડો એટલે બારી અને ટ્રી એટલે ઝાડ પછી બ્લુમાં તો શર્ટ આપણો શર્ટ પપ્પા તમે પહેરતા હોય તે પછી પેન બરાબર પછી ડોર ડોર એટલે દરવાજો પછી એ રીતે બ્રાઉનમાં બેન્ચ પોટ અને બેગ પોટ એટલે કુંજો બરાબર ને બેગ એટલે બેગ બ્લેકમાં ક્રો શોપ અને બ્લેકબોર્ડ બરાબર બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું ક્રો એટલે કાગડો બરાબર
तो एना ए पछी ए सीवाय छे साइज। साइज एटले शू के केटला आकारनी छे ते कया आकारनी छे बराबर ने। साइज एटले हवे स्मोल नानू मोटू ऊंचू नीचू जाडू पातळू ए आपणो बराबर ए शू कहेवाय साइज आपणी। तो एना विशे स्मोल, स्मोल एटले जो स्मोल मां एटले नानू तो शू छे ते इरेजर, पछी छे पिन चौक, पची छे लार्ज तो डोर, पची कबोर्ड अने ब्लेकबोर्ड, कबोर्ड एटले कबाट, पची बिग मां बेंच विंडो अने चेर, चेर एटले खुर्सी विंडो एटले बारी, बेंच एटले बेंच जे तमे बेसता हता स्कूल मां ते, पची शॉर्ट, शॉर्ट एटले पची बिग, बिग तो आई गयो हवे शॉर्ट, शॉर्ट एटले नीचू। तो पेन्सिल पची नाम पण लखी शकाय आपणा दर्शन रोज प्लांट बराबर। तो आ रीते बीजू बधू छे, आनी पीडीएफ तमने मोकलवामां आवशे तो तमारे लखवानी। पछी छे शेप्स, शेप्स एटले आकार बराबर ने, शेप्स एटले आकार। तो राउंड स्क्वेर रेक्टेंगल ट्राइंगल बराबर ने, ए बधा आकारोना नाम छे। तो जो राउंड मां क्लॉक कॉइन अने बटन, कॉइन एटले सिक्को, बटन एटले बटन, क्लॉक एटले घड़ियाळ। पछी स्क्वेर, स्क्वेर एटले टेबल, पछी टाइल अने इरेजर बराबर। ए केवा आवे स्क्वेर, स्क्वेर एटले चौरस। पछी छे रेक्टेंगल, रेक्टेंगल एटले लंबचोरस। अने ट्रायंगल, ट्रायंगल एटले त्रिकोण। जो आने राउंड कहेवाय, शू कहेवाय, आ छे राउंड बराबर, आ छे स्क्वेर। स्क्वेर एटले चारे बाजुओ शू होय सरखी होय, शू होय तेनी सरखी होय। पछी रेक्टेंगल, रेक्टेंगल एटले के तेनी बन्ने बाजुओ सरखी होय, आ बन्ने बाजु अने आ बन्ने बाजु केवी होय सरखी होय। अने पछी छे ट्रायंगल, ट्रायंगल एटले के त्रिकोण, त्रणे बाजु केवी होय तेनी समान अने ट्रायंगल कहेवाय। अने स्क्वेर कहेवाय, पछी शू कहेवाय आने, सॉरी आने राउंड कहेवाय, आने स्क्वेर कहेवाय, आने रेक्टेंगल कहेवाय, अने आने शू कहेवाय ट्रायंगल बराबर ने। समझ पड़ी ने। हवे चलो आगळ, आगळ एक्टिविटी 11 जुओ। एक्टिविटी 11 जूथमां कार्य करो। आपेला फूलमां दर्शावेल रंग के आकारनी जुदी जुदी वस्तुओना नाम शिक्षकनी मददथी लखो अने उदाहरण मुजब वाक्य बनाओ। हवे उदाहरण आपेलू छे, पहला छे रेड, शू छे रेड, तो रेड वस्तु शू होय, बे खानामां आपेली छे, एक छे ફ્લાવર એટલે કે ફૂલ અને બીજું છે રિબન એટલે કે રિબિન। તો આપણે બીજા બે વાક્ય લખવાના છે, જુઓ અ રિબિન ઇઝ અ રેડ। હવે આપણે બીજું વાક્ય લખવાનું છે, તો અ જુઓ, અ કેરટ ઇઝ રેડ બરાબર। આ રીતે વાક્ય આપણે લખવાનું છે, ઉમેરવાનું છે। પછી છે રિબિન, રિબિન આપેલું છે। હવે બીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે, કયું વાક્ય આવે જુઓ, એપલ, શું આવે એપલ, તો લખવાનું અ એપલ ઇઝ રેડ બરાબર। આ રીતે વાક્ય બનાવવાના છે। પછી બીજું આગળ છે, જુઓ યલો, યલો એટલે પીળું। હવે બે આપેલા છે શબ્દો, અ બનાના, બનાના એટલે કેળું, અને અ સનફ્લાવર, સનફ્લાવર એટલે સૂર્યમુખી। હવે એમાં છે આપણે બે શબ્દો ઉમેરવાના છે, કયા શબ્દો ઉમેરવાના છે જુઓ, તો અ સન, એ સન એટલે સૂર્ય, એસ યુ એન સન, અને અ લેમન, લેમન એટલે લીંબુ, એલ ઈ એમ ઓ એન બરાબર। તો એ આ રીતે જ વાક્ય બનાવવાના છે। હવે આગળ અ બોલ, બોલ એટલે દડો રાઉન્ડમાં, અને અ ટોમેટો એટલે એ પણ કેવું હોય રાઉન્ડ। પછી છે એની જગ્યાએ બીજું મૂકવાનું છે વ્હીલ, વ્હીલ એટલે પૈડું બરાબર ને, એ પણ કેવું હોય રાઉન્ડમાં। પછી છે કોઈન, કોઈન પણ કેવું હોય ગોળ, સિક્કો કેવો હોય ગોળ, તે રીતે આ પણ વાક્ય બનાવવાના છે। હવે છે એક્ટિવિટી 12 બરાબર। હવે એક્ટિવિટી 12 માં શું છે, ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો। હવે ચિત્ર આપેલું છે, તમે જુઓ એક છોકરી અને છોકરો હોય છે, તો રેશમા અને કોણ છે રોશન બરાબર, બંને જણાના જોડે શું છે ડોગ,
કૂતરું છે બરાબર, નાનું મોટું. હવે રેસમાં એમ કે છે માય ડોગ ઇઝ બિગ, બિગ એટલે મોટું, શું થાય બિગ એટલે મોટું બરાબર. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે સ્મોલ એટલે નાનું બરાબર. હવે જુઓ માય ડોગ ઇઝ બિગ એટલે કે મારો કૂતરો મોટો છે. પછી કે માય ડોગ ઇઝ બ્લેક, બ્લેક એટલે તમને ખબર હશે કયો કલર કહેવાય, કાળો. તો મારો કૂતરો કેવો છે, કાળો છે. માય ડોગ ઇઝ એક્ટિવ, એક્ટિવ એટલે ચપળ, હોશિયાર. એમ મારો કૂતરો છે તે કેવો છે, ચપળ છે બરાબર. તો રોશન શું કે છે, રોશન કે રોશન ને કે છે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ એટલે કે રોશન તારો, યોર એટલે કે તારું તમારું. તો તારો કૂતરો છે તે કેવો છે, નાનો છે. પછી યોર ડોગ ઇઝ બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થાઈ કલર બરાબર, ચીકણી જેવું. તો કે તારો કૂતરો છે તે કેવો છે, કથ્થાઈ છે. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, ઓલ્સો એટલે કે પણ, તારો કૂતરો પણ કેવો છે, ચપળ છે એટલે કે હોશિયાર છે. એ જ રીતે આપણે કેટ વિશે પણ બનાવી શકીએ છીએ, કેટ એટલે બિલાડી બરાબર. તો જુઓ માય કેટ ઇઝ સ્મોલ એટલે કે મારી બિલાડી નાની છે. પછી માય કેટ ઇઝ બ્લેક એટલે કે મારી બિલાડી છે તે કેવી છે, કાળી છે. પછી માય કેટ ઇઝ પ્લેફુલ, પ્લેફુલ એટલે કે રમતિયાળ હોવું એટલે કે મારી બિલાડી કેવી છે, રમતિયાળ છે. હવે બીજા એની કેટ વિશે, તો યોર કેટ ઇઝ બિગ એટલે કે મારી બિલાડી મોટી છે. યોર કેટ ઇઝ બ્રાઉન એટલે કે તારી બિલાડી છે તે કેવી છે, કથ્થાઈ કલરની છે. યોર કેટ ઇઝ ઓલ્સો પ્લેફુલ એટલે કે તારી બિલાડી પણ કેવી છે, રમતિયાળ છે. હવે આગળ જુઓ એક્ટિવિટી 13. તો એક્ટિવિટી 13 માં જુઓ, ચિત્ર જુઓ, ચિત્રનું વર્ણન કરો અને ખાલી જગ્યા પૂરો. કઈ એક્ટિવિટી 13 જુઓ, એક્ટિવિટી 13. હવે એમાં શું છે, જુઓ ચિત્ર આપેલું છે. પહેલું ચિત્ર શેનું છે, કાઈટ, કાઈટ એટલે પતંગ. તો આ પતંગનું ચિત્ર છે. તો જુઓ ધીસ ઇઝ કાઈટ, ધીસ એટલે આ, કાઈટ એટલે પતંગ. તો આ પતંગ છે, તમારે દોરવાનો છે બરાબર ને. પછી છે ઇટ ઇઝ રેડ, રેડ એટલે લાલ એટલે કે તે કેવો છે, લાલ છે. ઇટ ઇઝ નોટ બિગ, નોટ એટલે નહીં, તો બિગ એટલે મોટો એટલે કે તારો પતંગ મોટો નથી, એમ તે પતંગ મોટો નથી. એવી રીતે બીજું શેનું ચિત્ર આપેલું છે, ટેબલનું. શેનું ચિત્ર આપેલું છે, ટેબલ. તમે જુઓ તો ધીસ ઇઝ ટેબલ એટલે કે આ ટેબલ છે. ઇટ ઇઝ બ્લુ, કેવું છે, બ્લુ એટલે વાદળી એટલે કે કેવું છે, તે વાદળી કલરનું છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર, કેવું છે, ટેબલ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર એટલે કે ચોરસ નથી. પછી આગળ ધીસ ઇઝ અ બોલ એટલે કે તે આ દડો છે. ઇટ ઇઝ રેડ એટલે કે આ લાલ છે. ઇટ ઇઝ રાઉન્ડ, કેવો છે, તે ગોળ છે એટલે ઇટ ઇઝ રાઉન્ડ એટલે કે તે ગોળ છે, ગોળ છે. જો ના લખવું હોય તો ઇટ ઇઝ નોટ, શું લખવાનું, ઇટ ઇઝ નોટ સ્ક્વેર એટલે કે તે ચોરસ નથી. ધીસ ઇઝ અ બુક, બુક એટલે કે આ ચોપડી છે. ઇટ ઇઝ રેક્ટેંગલ, કેવી છે, લંબચોરસ ચોપડી છે બરાબર ને. ચોપડી ખોલે એટલે કેવી થાય, લંબચોરસ. આ નામ પણ ચોપડી કેવી હોય, લંબચોરસ. ઇટ ઇઝ કેવી છે, યલો એટલે કે તે પીળી છે. હવે અહીંયા આપેલું છે ગમતી વસ્તુ દોરો અને તેના વિશે લખો. તો આપણે કોઈ બી પક્ષી પ્રાણી વિશે લખવાનું છે બરાબર, અને આપણે શું કરવાનું છે, તે દોરવાનું પણ છે બરાબર ને. હવે ધારો કે જુઓ આશરે પીકોક, પીકોક એટલે મોર, મોર કે તે આપણું શું છે, રાષ્ટ્રીય પક્ષી છે. તમને ખબર છે ને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી કહેવાય. તો તેના વિશે આપણે મોર દોરવાનો છે ને, તેના વિશે બે ત્રણ વાક્ય લખવાના છે. તો જુઓ ધીસ ઇઝ અ પીકોક, પીકોક એટલે મોર એટલે કે આ મોર છે. ઇટ ઇઝ બ્યુટીફુલ, મોર કેવો છે, સુંદર. ગમે ને બધાને મોર, કેવો હોય છે મોર, સુંદર. તો મોર કેવો છે, તે સુંદર છે. ઇટ ઇઝ નોટ બિગ,
એટલે કે તે મોટો નથી, બરાબર ને? તો અહીંયા આપણી આ યુનિટ 5 અહીંયા પૂર્ણ થાય છે. તમને આની પીડીએફ બનાવીને હું મોકલીશ, બરાબર. નમસ્તે બાળકો.